नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोए सव्वसाहुणं एसो पंच नमुक्कारो सव्व पावप्पणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। स्वयं ने विशेष सावधान करी दिए, आत्मानी अटेंशन ने पोजिशन में आ जाइए। उत्तम भवन भाव जीव लहे केवल ज्ञान रे, आत्म भावन भाव तांजिव लहे केवल ज्ञान रे। आत्म भावन भाव तांजिव लहे केवल ज्ञान रे। आत्म भावन भाव तांजिव लहे केवल ज्ञान रे। आत्म भावन भाव ता जीव लहे केवल ज्ञान रे। आत्म भावन भाव ता जीव लहे केवल ज्ञान रे। आत्म भावन भाव ता जीव लहे केवल ज्ञान रे। आत्म भावन भाव ता जीव लहे केवल ज्ञान रे। संभावना भाव का जल है केवल ज्ञान रे। गौरम बिंदु संयुक्त नित्यम ध्यायन्ति योगिन कामदम मोक्षदम चैव ओंकाराय नमो नमः। अज्ञानतिमिरांधानां ज्ञानांजनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। परात्पर गुरवे नमः, परम प्राचार्य गुरवे नमः, परम गुरवे नमो नमः। स्वाध्यायमां परम कृपालु श्रीमद् राजचंद्र जी विरचित उपदेश छाया वचनामृतमांथी उपदेश छाया आंख बारनी आपने विचारणा करी रहे। स्वाध्याय करी रहा छे, वाँची रहा छे, विचारी रहा छे, समझी रहा छे।
એનું સર્વતોમુખી ચિંતન કરી અને જીવનમાં એને ઉતારવાની ભાવના ના લક્ષ્યથી આ બધું કરી રહ્યા છીએ. ઘણું વાંચીએ, ઘણું વિચારીએ, ઘણી ભક્તિ કરીએ, ઘણી ક્રિયા કરીએ, તે ઠીક છે, કથંચિત પ્રશંસનીય છે, પણ એનું ફળ પણ આપણા જીવનમાં આવવું જોઈએ. દુનિયામાં પણ એવું છે, આપણે જમીએ અને ભૂખ ન મટે તો જમ્યા નથી, આપણે વેપાર કરીએ અને થોડો પણ નફો ન થાય તો એ ધંધો બરાબર, વેપાર બરાબર કર્યો કહેવાય. એમ 749માં જણાવેલું છે, પૃષ્ઠ સંખ્યા 568 છે, સૌથી નીચેનો પેરેગ્રાફ છે. શું વાત ચાલે છે? આપણે આ બધું કરીએ છીએ ને એટલે આપણું કલ્યાણ થઈ જશે, ઇન્ટુ સિંગલ ઇન્વર્ટેડ કોમા, જ્ઞાનનું ફળ વિરતિ છે. વિતરાગનું આ વચન સર્વમુમુક્ષુઓએ નિત્ય સ્મરણમાં રાખવા યોગ્ય છે. નિત્ય ભગવાનનું વચન છે. અને કોને કહેવાયું છે? સર્વમુમુક્ષુ. એટલે એમાં મુમુક્ષુઓ સામાન્ય આવી ગયા, જ્ઞાની પણ આવી ગયા અને મુનિ પણ આવી ગયા. મુમુક્ષુ પણ કોઈ અપેક્ષાએ મુનિ છે, વાત થઈ ગઈ હતી આપણે. હવે જો ન થાય તો એમ કહે છે, જે વાંચવાથી, સમજવાથી તથા વિચારવાથી, આત્મા એટલે આપણે, આત્મા એટલે આ આત્મા, આત્મા વિભાવથી, એ વિષય છે આજનો, હમણાં આવશે, વિભાવથી, વિભાવના કાર્યોથી. વિભાવ તે ઉપયોગરૂપ છે, વિભાવ તે ઉપયોગરૂપ છે. વિભાવના કાર્યો એટલે વિભાવથી પ્રેરિત થયેલી વચન અને કાયાની પ્રવૃત્તિઓ, અને વિભાવના પરિણામથી, વિભાવનું પરિણામ શું છે? એક તત્કાળ પરિણામ છે એ દુઃખનો અનુભવ, અને એક પરંપરા પરિણામ છે એ ઘણું દુઃખ આપવાવાળા એવા કર્મ બંધનો. એ પરિણામથી ઉદાસ ન થયો, એથી પાછો ન ફર્યો, એને મોળા ન પાડ્યા, વિભાવનો ત્યાગી ન થયો. મોર સ્પેસિફિકલી, વિભાવના કાર્યોનો અને વિભાવના ફળનો ત્યાગી ન થયો. વિભાવના કાર્યો સામાન્યપણે તો એમ માનવામાં આવે કે પાપ, પણ તત્વથી વિભાવમાં પુણ્ય પણ આવી જાય છે. પરંતુ પુણ્ય તો છઠ્ઠા ગુણસ્થાન સુધી રહે જ છે અને વધતું જાય છે, એવો મોક્ષ માર્ગની સાધનાનો ક્રમ છે. વિભાવના ફળનો ત્યાગી ન થયો. વિભાવ તે આશ્રવ છે અને તે પાપ પુણ્યરૂપ છે, માટે જે એકલા પુણ્યને ઈચ્છે છે તે આત્માને ઈચ્છતો નથી. એકલા પુણ્યને ઈચ્છે છે તેણે આત્માને ઈચ્છ્યો નથી, કારણ કે આત્મા અને આશ્રવ એ બે તત્વ જુદા છે, અને આત્માને પ્રગટ કરવા માટે આશ્રવ વિરાધક છે. આત્મા કેવો છે અને આશ્રવ કેવો છે, ભેગા થાય 68 અને 72 સમય સાથે, બોલો બધા સાથે જેને આવડે. આત્મા અને આશ્રવ ત્રણો જ્યાં ભેદ જીવ જાણે નહીં, ક્રોધાદિમાં સ્થિતિ ત્યાં લગે અજ્ઞાની એવા
જીવની. તો શિષ્ય પૂછે સાહેબ આશ્રવ શું છે, કેવા છે? એટલે એને 72મી ગાથામાં સમજાવે છે. અશુચિપણું વિપરીતતા એ આશ્રવોના જાણીને વળી જાણીને દુઃખ કારણો તેથી નિવર્તન જીવ કરે. તેથી નિવર્તન જીવ કરો. આચાર્ય ભગવાન આજ્ઞા પણ આપે છે અને આચાર્ય ભગવાન આશીર્વાદ પણ આપે છે. મે યુ બી વિક્ટોરિયસ ઇન કોન્કરિંગ ધ વિભાવ ભાવ. હવે થોડું સ્વીપિંગ સ્ટેટમેન્ટ કરે, રિવોલ્યુશનરી સ્ટેટમેન્ટ કરે છે. વિભાવનો ત્યાગી ન થયો, વિભાવના કાર્યોનો ને વિભાવના ફળનો ત્યાગી ન થયો, તે વાંચવું, તે વિચારવું અને તે સમજવું અજ્ઞાન છે. થોડું સ્વીપિંગ સ્ટેટમેન્ટ. વિચાર વૃત્તિ સાથે ત્યાગ વૃત્તિ ઉત્પન્ન કરવી તે જ વિચાર સફળ છે એમ કહેવાનો જ્ઞાનીનો પરમાર્થ. અત્યારે વિષય નથી પણ પ્રાસંગિક. આપણે બધું કરીએ છીએ, સાધના ઘણી કરીએ છીએ પણ ફળ કંઈ મળતું નથી અને ભવિષ્ય પર રાખીએ છીએ કે ભવિષ્યમાં મને ફળ મળશે. એવું ન હો, થોડો ધર્મ કરે તો થોડું ફળ પણ મળે જ. ધર્મ આખો ઉધાર્યો નથી, ભગવાનનો ધર્મ આખો ઉધાર્યો નથી, ભગવાનનો ધર્મ રોકડ્યો પણ છે અને પછી બાકી નાની હુંડી લખી આપે તમારી દુનિયામાં જેમ છે તેમ. ગાડી કે બંગલાની લોન લેવા જાઓ છો તો ડાઉન પેમેન્ટ કેટલી કરવી પડે? જે તમારે રિવાજ પ્રમાણે 30% કે 50% પહેલા ડાઉન પેમેન્ટ કરવી પડે અને પછી બાકીની હપ્તે હપ્તે સાહેબ, બાકીની. ધર્મ કરત સંસાર સુખ, ધર્મ કરત નિર્વાણ, ધર્મ પંથ સાધે બિના નરતિર્યંચ સમાન. ચિત્ત પ્રસન્ને રે પૂજન ફળ કહ્યું, પૂજા અખંડિત તે કપટ રહિત થઈ આત્મ અર્પણા આનંદ ઘન પદ. કોઈ કે હું બહુ ધર્મ કરું છું ને મને બહુ દુઃખ છે, મને બહુ દુઃખનો અનુભવ થાય, હું બહુ ધર્મ કરું છું, એમ એમ ન હો, એમ ન હો. સહનશીલતા હોય. પ્રસૂતિ વખતે પીડા છે પરંતુ બાળકના આગમનથી માતાને માતા તે ધૈર્યથી સહન કરે છે અને તરત તેનું ફળ પણ એને મળે છે. આ તો એક વ્યવહારિક દ્રષ્ટાંત છે, બધું પુણ્યને આધીન છે. આપણે ધર્મ કરીએ અને આપણને દુઃખના સંયોગ મળે એ તો પૂર્વકર્મના છે, પણ આપણો આત્મા એટલો બધો દુઃખથી પ્રભાવિત થાય એ મુદ્દો પૂરો કરીને આગળ ચાલીએ. જ્ઞાની કે અજ્ઞાની જન સુખ દુઃખ રહિત ન કોઈ, સંયોગ આપણા હાથમાં નથી. જ્ઞાની વેદે ધૈર્યથી, અજ્ઞાની વેદે ધૈર્યથી. શબ્દ બહુ ગહન છે પણ અત્યારે આપણો વિષય નથી. અત્યારે અહીંયા વિષય આગળ છે કે મનુષ્ય ભાવ આપણામાંથી જેનો જેટલો જે પ્રકારે ગયો હોય તે કેમ નિષ્ફળ જઈ રહ્યો છે, કેમ નિષ્ફળ થઈ રહ્યો છે, કેમ નિષ્ફળ ગયો એનો જવાબ આપે છે. સવારે બે મુદ્દા થયા હતા, માત્ર અનુસંધાન માટે વિચારી દઈએ. મનુષ્ય અવતાર પામીને રળવામાં અને સ્ત્રી પુત્રમાં તદાકાર થઈ આત્મવિચાર કર્યો નહીં, કેમ તારો મનુષ્ય ભાવ નિષ્ફળ ગયો ભાઈ? રળવાની વાત માત્ર નથી કરી અને સ્ત્રી પુત્રની વાત માત્ર નથી કરી, પણ આગળ શું શબ્દ છે? તદાકાર થઈ.
तदाकार थई, એમાં તન્મય થઈ, મોહાસક્ત થઈ, મોહાંધ થઈ ગયો. ભાવમરણ થઈ ગયું, આત્માનું ભાવમરણ થઈ ગયું. તેથી આત્મવિચાર કરવાનો અવકાશ, રુચિ ન રહી, શક્તિ ન રહી, અને એવો ઉત્સાહ પણ ન રહ્યો, આત્મવિચાર કર્યો નહીં. આત્મવિચાર કરે તો શું થાય? પોતાના દોષ જોયા નહીં, આત્મવિચાર ન કર્યો તો ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન. તો કળિયુગ છે, મોહની પણ કોઈ મારી શકતું નથી ને જ્ઞાનાવરણી મારી શકતું નથી. લાખ બે લાખ શ્લોક મોઢે હોય એવા જ્ઞાનીજનો પણ દેખાતા નથી. ક્ષયોપશમ જ્ઞાન, પોતાના દોષ જોયા નહીં. પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડ્યો ન સદગુરુ પાય. એ વિધેયાત્મક લીધા બે મુદ્દા વિધેયાત્મક છે, કન્સ્ટ્રક્ટિવ, હકારાત્મક. આ પહેલા કરવું જોઈએ, પ્રભુ પ્રભુ લય લગાડવી જોઈએ, સદગુરુ પાય પડવું જોઈએ. દીઠા નહીં નિજ દોષ તો તરીએ કોણ, પોતાના દોષ જોવા જોઈએ. જોવા જોઈએ એટલે જોવા જોઈએ, કબૂલવા જોઈએ, કાઢવાનો પ્રયત્ન કરવો જોઈએ, અને તે માટે જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે તેથી વિરુદ્ધ એવા ગુણોનો વિકાસ કરવો જોઈએ. ક્રોધની જગ્યાએ ક્ષમાનો વિકાસ, વિનયની, અભિમાનની જગ્યાએ વિનયનો વિકાસ, વક્રતાની જગ્યાએ સરળતાનો વિકાસ, અને તૃષ્ણાની વૃદ્ધિ તેના જગ્યાએ સંતોષનો વિકાસ. એવું હું કરું છું એ આગળ હવે કહે છે. આત્માને નિંદ્યો નહીં, આત્માને એટલે આત્મામાં રહેલા દોષોને, આત્મામાં આત્માની વર્તમાન અવસ્થામાં રહેલા દોષોને નિંદ્યા નહીં. તો તે મનુષ્ય અવતાર રત્ન ચિંતામણી રૂપ દેહ વૃથા જાય છે. ત્યાં આપણે સમાપ્તિ કરી હતી. તારી એક એક ક્ષણ જાય લાખની, તું તો માળા રે જપી લે મહાવીર નામની. આવું કેમ થયું? આ ઉપાદાનની અપેક્ષા એ પહેલા કીધું, હવે નિમિત્તની અપેક્ષા એ કહે છે. બંને સાથે જો, બંને સાથે થાય. એમાં અંતરંગ નિમિત્તમાં તો જે ક્ષણે મિથ્યાત્વ મોહની તૂટે, આપણે માટે ક્ષણ, ભગવાનના માટે સમય, જે ક્ષણે મિથ્યાત્વ મોહની તૂટી જાય તે જ ક્ષણે સમ્યક્ત્વનો ઉદય થાય. એ સવારે આવી ગયું આ નિમિત્ત અને ઉપાદાનની મુમુક્ષુ અને જ્ઞાનીના હૃદયને વિશે સુસંગતિ છે, સમન્વય છે, સમાધાન છે. ઉપાદાન જે છે ત્યાં ઉપાદાન છે, નિમિત્ત જ્યાં છે ત્યાં નિમિત્ત છે, બંનેનો જ્યાં જેમ છે ત્યાં સ્વીકાર છે, કોઈનો હઠાગ્રહ નથી. પણ ઉપાદાન સ્વ હોવાથી તેની મુખ્યતા છે. ઉપાદાન એ સ્વની પરિણતિ છે, માટે એની મુખ્યતા છે. પણ નિમિત્તનો તે સહયોગી હોવાથી, અને ગુરુ આદિ નિમિત્તો તો પ્રેરક નિમિત્ત હોવાથી તે સમયે ઉપાદે છે. એ હવે કહે છે, નેગેટિવલી કથન કરે છે. જીવ એટલે આપણે, જીવ આત્મા એમ શબ્દ આવે ત્યારે શું? અમારી વાત છે.
जीव खोटा संग थी। खोटा संग नो अर्थ है पाप वर्धक बाह्य निमित्तों थी, पाप वर्धक बाह्य निमित्तों थी, अने घणु खरु एमा सचित्त निमित्तो गणवा, सचित्त निमित्तो गणवा। जेनी संगति करवा जेवी नथी तेवा मनुष्योनी तेवी व्यक्तियोनी तेवा प्रसंगोनी तेवा प्रकारोनी अने तेवा उपलक्षती पदार्थोनो परिचय ओछो कर, ओछो कर, ओछो कर। एनु विज्ञान 569 मां आप्यु छे ए त्यांथी विचारो। अने असदगुरु थी अनादिकाल थी रखड्यो छे। जेनी पासे जे वस्तु होय तेनी पासे थी ते वस्तु संभवतः मळी शके। जेनी पासे आत्मज्ञान आदि न होय तेनी पासे थी आत्मज्ञान आदि प्राप्त थवाना चांसेस ऑलमोस्ट निल छे। तो ए वात बन्ने अपेक्षाए थई गई थी सवारे मुनि अथवा गुरुनी व्याख्या थई हती ने एक अध्यात्म परिभाषा थी आत्मज्ञान त्या मुनिपणू ए वाली गाथा अने सिद्धांत पद्धति थी आत्मज्ञान समदर्शिता विचरे उदय प्रयोग ए गाथा। असद्गुरु थी अनादिकाल थी रखड़ो छे केम एमां असद्गुरु नो आशय तो खोटो नो तो पण एने बिचाराने ज खबर नथी के आत्मा शुं छे अने आत्मकल्याण खरेखर केवी रीते थाय। એટલે પોતાને જે શીખવા મળ્યું અથવા પોતે જે જાણ્યું એ પોતાના શિષ્યને આપે છે। એટલે યદ્યપિ એનો આશય સારો છે પણ એનામાં પોતાનામાં જ સત્યાર્થ એવો ભગવાન આત્મા આત્મજ્ઞાન રત્નત્રય ધર્મ પ્રગટ્યો નથી તો એ બીજાને પણ એનો એને એનું મહાત્મ્ય પણ નથી। તેથી એને જે શીખવાડવાનું થયું ગમે તે હોય કાં તો વાંચન હોય કાં તો ક્રિયા હોય કાં તો કોઈ એવું ધર્મ સાધન હોય કે આટલું કરશો એટલે મોક્ષ થઈ જશે। માટે સાચા પુરુષને ઓળખવા જરૂરી અઘરી વાત આવી અઘરી પણ એ તો અનિવાર્ય છે, અઘરી પણ અનિવાર્ય છે। સાચા પુરુષને એટલે અહીં આત્મજ્ઞાની ધર્માત્મા અને તેથી ઉપરની કક્ષાના ધર્માત્માઓ, કારણ કે બધા સાચા ધર્માત્માઓ મિનિમમ આત્મજ્ઞાની તો હોય હોય અને હોય જ, બાકીના ધર્માત્માઓ મહાત્માઓ છે, અભ્યાસી છે, પોતાનામાં એવા ગુણો હોય તો આત્માર્થી છે અને એવા ગુણો ન હોય તો આત્માર્થી પણ નથી। એ આગળ આવી ગયું ગઈકાલે સવારે આવી ગયું। સાચા પુરુષને સત્પુરુષને જ્ઞાનીને સાચા સાધુ મહાત્માઓ મુનિજનોને ઓળખવા કેવી રીતે? તો એને માટે આ ચામડાની આંખો કામમાં ન આવે। ચામડાની આંખો ચામડું જ જુએ, એને માટે અંતરદ્રષ્ટિ જોઈએ, દિવ્ય દ્રષ્ટિ જોઈએ। એ કેવી રીતે પ્રાપ્ત કરવી? તો કઈ સત્સંગ આદિની ઉપાસના કરવાની, ભક્તિ આદિની ઉપાસના કરવા, વૈરાગ્ય વિવેક વિનય આદિ સદગુણોની ઉપાસના કરવાથી આત્મામાં એક એવી સમુચ્ચય યોગ્યતા આવે છે, એવી એનામાં એક ઉત્ત
उत्तम सत्पात्रता आवे छे, जे आ चर्म चक्षु ने दिव्य चक्षु में ट्रांसफॉर्म करे छे, ने एमा सद्गुरु ते मुख्य निमित्त छे, एम सर्वज्ञानी पुरुषोए कह्युं छे। प्रवचन अंजन जो सदगुरु करे देखे परम निधान जिनेश्वर, केवी रीते देखे, हृदय नयन निहाळे जगधणी, केवा छे, महिमा मेरु समान जिनेश्वर, हृदय नयन निहाळे जगधणी, महिमा मेरु समान जिनेश्वर। પહેલાના જમાનામાં એવું હતું કે માતાઓ નાના બાળકોને 6 મહિના 8 મહિના 10 મહિના 12 મહિના 14 મહિના એને નવડાવે ને, પછી જબલું બબલું પહેરાવે, અને પછી એ પેલો કાળો ટીલો તો કરે એમ કે ભાઈ કોઈની નજર ન લાગે, પણ પછી આમ પકડે અને હથપતિ હોય તો કોઈને બોલાવે, હવે એને આંજણ આંજવાનું છે, આમ કરી એક્સપર્ટ છે મમ્મી, એને ધોકો ન લાગે, જરાય વાર ન લાગે, બહુ ખબર આમ 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 ન કરે, તે પેલા આંખ અંજાઈ ગઈ, આંખ અંજાઈ ગઈ। અહીંયા સદગુરુ રૂપી માતા તે જે સાચા સુપાત્ર શિષ્યને પ્રવચન અંજન જો સદગુરુ કરે દેખે પરમ નિધાન જિનેશ્વર, ત્રણ લોકનો નાથ શક્તિ અપેક્ષા એ હૃદયમાં બેઠો છે ભગવાન આત્મા, જિનપદ નિજપદ એકતા એવો, એ ધીમે ધીમે એ તરફ દ્રષ્ટિ જાય છે। માટે આવા બધા સાધનોથી આપણી પાત્રતા વધારવી, મલ્ટીપ્રોંગ એટેક ફોર રિમૂવિંગ વેરિયસ વાઇસીસ ઇન અવર લાઈફ, વૈવિધ્યપૂર્ણ ઉપાયોથી આપણા વ્યક્તિત્વમાં રહેલા સૂક્ષ્મ અને સ્થૂળ અનેક દોષોનો વિલય કરવો, તો સત્પાત્રતા પ્રગટતી જાય પ્રોસેસ। એને માટે આ કાળની અપેક્ષાએ શું કરવું એનું એક વ્યવસ્થિત સર્વાંગ સુંદર વર્ણન તે પત્રાંક 105માં છે। એ એક એક મુદ્દો વિચારો અને પોતાના જીવન સાથે એની મેળવણી કરવી, વેર ડુ આઈ સ્ટેન્ડ। સૌથી પહેલો મુદ્દો કયો છે? સત્પુરુષના ચરણનો ઈચ્છ, અને સૌથી છેલ્લો મુદ્દો કયો છે? પોતાની ગુરુતાને દબાવના, દસ મુદ્દા છે। ધીઝ આર ધ 10 કમાન્ડમેન્ટ્સ ઓફ ભગવાન મહાવીર, કારણ કે એનું એ રીતે જ આલેખન, પણ એનું હેડિંગ એ રીતે આપ્યું છે। શું હેડિંગ છે? મહાવીરના બોધને પાત્ર કોણ? એમાં મહાવીરે શું કહ્યું? ત્રિલોકનાથ સર્વજ્ઞ પરમાત્મા ભગવાન મહાવીરે શું કહ્યું એ અમે તને સમજણ પડે તેવી ભાષામાં, અને આ કાળની અપેક્ષાએ તું કરી શકે એવી ભાષામાં એમની આજ્ઞાથી કહીએ છીએ, અને પછી પેલા મહાવીરના અનુયાયી ન હોય એને ખોટું ન લાગે, એટલા માટે નીચે એમ કહ્યું આત્મજ્ઞાનની પ્રાપ્તિને યોગ્ય છે। આવા ગુણો જે મનુષ્ય પોતાના જીવનમાં ખરેખર પ્રગટ કરે તેને ભગવાન મહાવીરનો બોધ ફળે છે, અથવા તેને આત્મજ્ઞાન આદિની પ્રાપ્તિ થાય છે। એ ત્યાંથી વિચારવા માટે સાચા પુરુષને ઓળખવા,
साचा पुरुष ओळखाय ए माटे पोतानामा उत्तम पात्रता लावी। ए 138मी गाथा आत्मसिद्धि त्यांथी जाणी लेवी अने पत्रांक 40मा जे कह्या छे ते पण चार मुख्य गुणों उत्तम मुमुक्षुना छे। विशाल बुद्धि, मध्यस्थता, सरलता अने जितेन्द्रियपणु आटला गुण जे आत्मामां होय ते तत्व पामवानु उत्तम पात्र छे। साचा पुरुष केवा छे? साचा पुरुष सत्पुरुष ज्ञानी केवा छे? तो कहो सद्गुरु केवा छे? साचा पुरुष तो ते के जेने देह पर थी ममत्व गयू छे, जगतना दरेक पदार्थों प्रत्ये थी मोह घटाड़वानो छे, पण सौथी वधारे मोह जीवने कोना प्रत्ये छे? अकबर बीरबल नो संवाद छे ने, ते दी पेलो मोटो हौज भर्यो पाणी थी अने वांदरी अने एना बच्चा ने अंदर मूक्या, पछी एकदम पाणी छोड़ी तो धीमे 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 करते पछी वांदरी उपर चढ़ी गई, पेला फुवारा उपर चढ़ी गई, तो हवे पाणी उपर आव्यु, छेवटे बच्चा ने नीचे मूकीने पोते उपर चढ़ी गई। आपने कहला साहेब मन तो कोई वस्तु प्रत्ये मोह नहीं, लो हूँ तो आजे आजे मारो देह छूटी जाए तो कहवाय, एम कई बोलवाथी न थाय प्रभु, बोलवाथी न थाय, निबड़े वखाण। एक दांत नो दुखाव थाय तो खबर पड़े है, माथु जे 105 डिग्री साथे माथु दुखवा मांडे तो कहते फाटी जाए मारु माथु, के क्या गयो आत्मा, भगवान आत्मा क्या गयो? हाँ आपने बधानी बात चाले छो। मुख्य लक्षण ज्ञानी ना घना छे, आपड़ा ज्ञान में बधाय तो आवी शके नहीं, गुण गुण ना भंडार एवा ज्ञानी छे, एवा ज्ञानी छे, एवा आत्मज्ञानी श्रावक छे, एवा आत्मज्ञानी मुनि छे, अने उत्तम ते तो युग प्रधान आचार्य छे। परिपूर्ण पंचाचार थी वाली धीर गुण गंभीर छे, पंचेन्द्री गजना दर्प दल ने दक्ष श्री आचार्य छे। परमात्मा की बात नहीं, कारण के परमात्मा धर्मात्मा नहीं अने परमात्मा साधक नहीं अने परमात्मा गुरु नहीं, उपचार थी एम कहवाय के परम गुरु छे, पण ए के गुरु नहीं, तो सर्वज्ञ भगवान छे, एमने साधना होती, ए तो साधना नु फल क्षणे क्षणे अनंत नवो नवो आनंद सहजपणे अनुभवे। जेने देह पर थी ममत्व गयु छे, મમત્વનો અર્થ એ મોહ છે, અને ઉપલક્ષથી રાગ પણ છે, આખો મોહ મમત્વમાં બંને આવે છે, મમત્વમાં બંને આવે છે, દર્શન મોહ એટલે મોહાશક્તિ જે અજ્ઞાન સાથે જાય છે, અને ચારિત્ર મોહ જે આત્મજ્ઞાનીને પણ હોય એનું चौदमा आंकमा 732मा पाना पर नीचे थी चौथो पेरेग्राफ। समकित थयुं होय तो देहात्म बुद्धि मटे, जो के पहला जनरल स्टेटमेंट करे, समकित थयुं होय तो देहात्म बुद्धि मटे, सेमी कॉमा छे, अर्धविराम, जो के अल्प बोध, मध्यम बोध, विशेष बोध,
જેવો હોય તે પ્રમાણે પછી દેહાત્મ બુદ્ધિ મટે. અલ્પબોધ તે સમ્યક દ્રષ્ટિને જાણવો, મધ્યમ બોધ તે છઠ્ઠા અને પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાને જાણવો, અને ઉત્તમ બોધ વિશેષ બોધ તે સાતમા ગુણસ્થાને જાણવો. એ યથાપદ સિદ્ધાંતની અપેક્ષા. વિશેષ બોધ જેવો હોય તે પ્રમાણે પછી દેહાત્મ બુદ્ધિ મટે. તો ત્યાં આગળ એની ડિગ્રી બતાવી. ડિગ્રી મારો બાબો પાસ થયો, કોઈ પૂછ્યું કેમ બાબાનું રિઝલ્ટ આવ્યું કે હા આવી ગયું, કે પાસ થયો કે ના પાસ થયો, પાસ થયો. તરત નેક્સ્ટ ક્વેશ્ચન આવે, કયો ક્લાસ આવ્યો? અને ક્લાસ પછી પાછા પૂછે, તમે કીધું ફર્સ્ટ ક્લાસ આવ્યો, કેટલા ટકા આવ્યા? ડિસ્ટિંક્શન છે તમે? હા ડિસ્ટિંક્શન. કે કેટલા ટકા? ગોલ્ડ મેડલ મળ્યો, સિલ્વર મેડલ મળ્યો, બ્રોન્ઝ મેડલ મળ્યો? એમ દેહાત્મ બુદ્ધિ ઘટી એ જનરલ સ્ટેટમેન્ટ છે. કેટલી દેહાત્મ બુદ્ધિ મટે? અત્યારે મર્યાદા છે. જેવી દેહાત્મ બુદ્ધિ પાંડવોને અને શ્રી ગજ સુકુમાર મુનિ મહારાજને મટી હતી, એવી અત્યારે મટતી એટલી બધી મટતી પણ દેશકાળ પ્રમાણે સાતમા ગુણસ્થાન સુધી પહોંચી શકાય છે એવું ભગવાને કહ્યું છે. એટલે એવું સંભવ છે. તો દેહાત્મ બુદ્ધિ જેટલું જ્ઞાન થયું હોય તેટલી દેહાત્મ બુદ્ધિ મટે, એટલે જેટલો મોહ નાશ પામ્યો હોય એટલી દેહાત્મ બુદ્ધિ કરે. એટલે સંકિત થાય તે બહુ પ્રશંસનીય છે, પણ સંકિત થાય એટલે મોક્ષ માર્ગનો એન્ડ આવતો નથી. એટલે પછી ગાથા મૂકી, ત્રણ પ્રકારના સંકિત કહ્યા ને 111માં, એટલે 17, 110 અને 111. અને પછી વર્ધમાન સંકિત થઈ ટાળે મિથ્યા ભાસ, ઉદય થાય ચારિત્ર નો વીતરાગ પદ વાસ. જેને દેહ પરથી મમત્વ ગયું છે, જ્ઞાન પ્રાપ્ત થયું છે. જ્ઞાન પ્રાપ્ત થાય એટલે આત્મજ્ઞાન આદિ પ્રગટે તો દેહાત્મ બુદ્ધિ એટલે કે દેહ પરની આસક્તિ ઘટે ઘટે અને ઘટે જ. એ સવારે આવી ગયું હતું 136મો કળશ હતો ને, સમ્યક દ્રષ્ટે ભવતી નિયતમ જ્ઞાન વૈરાગ્ય શક્તિ. આત્મજ્ઞાની હોય ને વૈરાગ્ય ન હોય એવું ઉત્તરાયણ કાળમાં બને નહીં, અને વૈરાગ્ય હોય પણ આત્મજ્ઞાન ન હોય તો સાચો વૈરાગ્ય હજુ પ્રગટ્યો, અભ્યાસરૂપ વૈરાગ્ય છે. બંને સાથે હોય આવા જ્ઞાની પુરુષની આજ્ઞા એ વર્તે તો પોતાના દોષ ઘટે. સદગુરુનો સમાગમ બોધ અને સાનિધ્ય, સદગુરુનો સમાગમ બોધ અને સાનિધ્ય એ એક ઉપાય ને શ્રેષ્ઠ ઉપાય છે આત્મજ્ઞાન પ્રાપ્તિનો. પણ એ તો દરેકને મળતો નથી અને લાંબો સમય મળતો નથી, તો ત્યાં આગળ પછી નેક્સ્ટ ઓલ્ટરનેટિવ પણ બતાવ્યો છે. આત્મસિદ્ધિ ગાથા બોલ. આત્મા દેયસ્તેત્વના જેહ નિરૂપક શાસ્ત્ર, પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં ત્યાં આધાર સુપાત્ર. આવા જ્ઞાની પુરુષની આજ્ઞા એ વર્તે તો પોતાના દોષ ઘટે. મેડમ શાસ્ત્ર વાંચવા એ ગૌણ છે, પણ કયા શાસ્ત્ર વાંચવા? પહેલું કયું વાંચવું? મારે માટે શું યોગ્ય છે? એમ જ્ઞાનીને પૂછીને વાંચવું જોઈએ. એમ વાંચી જવા માત્રથી કલ્યાણ ન થાય, ફાયદો થાય આત્મકલ્યાણ ન થાય, થોડું પુણ્ય થાય વગેરે, એ આત્મકલ્યાણનો માર્ગ ન થાય.
क्रोनोलॉजिकल एंड लॉजिकल बोथ सिक्वेंसेस शुड बी फॉलोड स्ट्रिक्टली. क्रोनोलॉजिकल एंड लॉजिकल बोथ दी सिक्वेंसेस मस्ट बी फॉलोड स्ट्रिक्टली. अनेक कषायादी मोड़ा पड़े सम्यक दर्शन थवा माटे ए चार घटे नहीं तो घटे नहीं घनी मर्यादा थी जाए नहीं त्यारे सम्यक दर्शन प्रगटे. अनेक कषायादी मोड़ा पड़े ये आत्मार्थी जीवनु पहलू रक्षण गाथा बोलिए साथे बोलो. कषायने उपशांतता मात्र मोक्ष अभिलाष भवे खेद प्राणे दया त्या आत्मार्थने. आ गाथा बोलवा माटे नथी आपना जीवन में आ बधु लाववा माटे छे. हजार वार बोले तो थोड़ोक ज फायदो था પણ દસ વાર બોલી અને એને અનુસાર પોતાનું વ્યક્તિત્વ સમગ્ર જીવન ડે ટુ ડે રૂટીન ઓફ લાઈફ એને ઢાળવું પડે. આત્મારથી બનવું પડે. આત્મારથીના લક્ષણ જાણવા તે સારું છે, તે પ્રશંસનીય છે, પણ આત્માર્થીના લક્ષણ જાણીને લાવે નહીં પોતાના જીવનમાં એ ઉતારે નહીં તો થાય નહીં, કામ ન થાય. લેબલની વેલ્યુ લેબલ જેટલી છે, લેબલની વેલ્યુ લેબલ જેટલી છે. માલ કંઈ લેબલ નથી, લેબલ તે માલ નથી. પેકિંગ તે માલ નથી, માલ તે પેકિંગ નથી. આ જમાનામાં જો કે બંને સારા જોઈએ. હું ભાઈ તમે બધા મોટા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છો એટલે માલ તમે સારો રાખો છો પણ પેકિંગ વળી ડબલ સારું રાખો છો. ભગવાનને ઘેર તો બંને બરાબર જોઈએ, પણ એમાં માલની મુખ્યતા છે, પેકિંગની ગૌણતા છે, પણ બંને સારા જોઈએ. પરિણામે સમ્યક તો થાય, કશાય ઘટે તો સમ્યક તો થાય. પ્રથમ ભૂમિકામાં, અંતિમ સંદેશમાં, પ્રથમ ભૂમિકામાં એ લાવવા માટે કીધું. બંને મન વચરણે કાયા ત્રણે, એટલે એવી રીતે શબ્દ ગોઠવ્યા છે, એટલે એવી રીતે શબ્દ વાપર્યા છે. બોલો સાથે, પહેલી ભૂમિકામાં શું કરવું? મંદ વિષયને સરળતા સહ આજ્ઞા સુવિચાર કરુણા કોમળતા દ્વિગુણ પ્રથમ ભૂમિકા ધાર. હું ત્યાગી થઈશ ત્યારે દયા પાડીશ, હું બહુ આગળ વધીશ ત્યારે કરુણા રાખીશ, એમ છે? મૈત્રી આદિ ભાવનાઓ બોલી જવાની નથી, પોતાના જીવનમાં લાવવાની. કોઈ ભિખારી આવ્યો, કોઈ ગરીબ આવ્યો, કોઈ દુખી આવ્યો, કોઈ રોગી આવ્યો, કોઈ વૃદ્ધ આવ્યો, કોઈ અબળા આવી, કોઈ કોઈ પણ પ્રકારે પાપના ઉદયથી દુખી જીવ હોય તો આપણા હૃદયની અંદર એના પ્રત્યે સદભાવ હોવો જોઈએ. આપણી શક્તિ પ્રમાણે એને દુઃખ દૂર કરવાનો ઉપાય કરવો જોઈએ. આવા બધા ગુણો આપણા જીવનમાં પ્રગટ્યા પછી સમ્યક તો પ્રગટે જ. પ્રથમતાની વાત જુદી છે, પણ 35% હોવા જોઈએ. 35% એ પાસ ક્લાસ થાય તો પછી સમકિત થઈ શકે. બાકી આ બધા જે ગુણો છે બહુ વિશેષપણે તો મુનિ દશામાં પ્રગટે છે. હવે આત્માને બાધક મુખ્ય દોષોની વાત કરે છે. ક્રોધ, માન, માયા, લોભ એ ખરેખરા પાપ છે.
ખરેખરા એટલે મોટા પારમાર્થિક. શરીરથી પાપ કરીએ ને અને વાણીથી પાપ કરીએ એના કરતા વિચારથી પાપ કરીએ એનું વધારે મોટું પાપ લાગે. ત્રણે કરવા જેવા નથી, પણ વિચારથી ન જ કરવું. કદાચ વિચાર આવી જાય તો અભિપ્રાયથી ન કરવું, તરત જ માફી માંગવી. હે ભગવાન, મારા મનમાં આવો વિચાર આવ્યો પણ મારો એવો અભિપ્રાય નથી, મારે આની નિંદા નથી કરવી, મારે આને દુખી નથી કરવો, મારે આનું ઝૂંટવી લેવું નથી. પણ સામાન્ય મનુષ્યને માટે સ્થૂળમાંથી સૂક્ષ્મમાં જવાય એટલે આચાર્ય ભગવાને જ્ઞાનીઓએ એવું આયોજન કર્યું કે ભાઈ, શરીરથી પણ પાપ છોડ, વાણીથી પણ પાપ છોડ, વિચારથી પણ પાપ છોડ, અભિપ્રાયથી પણ પાપ છોડ, એવો પ્રયત્ન કરો. આપણે શ્રાવક અવસ્થામાં સર્વ પ્રકારે પાપ ન છોડી શકીએ, પણ અભિપ્રાયમાં તો સર્વ પ્રકારે પાપ છોડી શકીએ. જ્ઞાની હોઈએ તો સર્વ પ્રકારે અભિપ્રાયમાંથી પાપ છોડી શકીએ, અને મુમુક્ષુ હોઈએ તો પણ ગુરુદેવની આજ્ઞાથી સર્વ પ્રકારે પાપ છોડવાનો અભિપ્રાય કેળવી શકીએ. સામાયિક પાઠ બોલે છે 108 પ્રકાર, ત્રણ ને ત્રણ, ત્રણ તરી નવ તરી 27 ચોકુ 108. આ રચનામાં બોલો છો, સામાયિક પાઠમાં બોલો છો? કોઈ પાપ કરવા યોગ્ય નથી, પરંતુ અહીં કહે છે મોટા પાપ કયા, એમાં લખ્યું છે, એમાં સમજવું અઘરું છે. ક્રોધ માન માયા લોભ એ ખરેખરા પાપ છે, પણ એ ક્રોધ માન માયા લોભમાં જે આ આવ્યા, આ ક્રોધમાન માયાલોભ છે કે નહીં? એ મિથ્યાત્વ છે. માટે અહીં જે એમ કીધું કે ક્રોધમાન માયાલોભ મોટા પાપ છે, એમાં મિથ્યાત્વ ગર્ભિત છે. આમાં એવું નથી કહ્યું કે અપ્રત્યાખ્યાના વર્ણ કે પ્રત્યાખ્યા, એવું નથી કહ્યું. માટે બધા પ્રકારનો ક્રોધ કરવા યોગ્ય નથી, પણ મોટો ક્રોધ, સ્થૂળ ક્રોધ, તીવ્ર ક્રોધ, અહીંયા જે કહ્યો એવો ક્રોધ પહેલા કાઢવો જોઈએ. તમારે ત્રણ ભાઈઓ, ત્રણ લોકો પાસે દેવું હોય તો પહેલા જેનું મોટું દેવું હોય એને વધારે રકમ આપો છો, મધ્યમ દેવું હોય એને પછી રકમ આપો છો, અને ઓછું દેવું હોય એને થોડીક રકમ આપો છો. તો પહેલા ક્રોધ માન માયા લોભ એ ચારિત્ર મોહન પણ ની પણ છે અને દર્શન મોહની પણ છે. માટે અજ્ઞાન સહિતના ક્રોધમાન માયા લોભ અને અજ્ઞાન ગયા પછીના પણ ક્રોધમાન માયા લોભ એ બધા પાપ છે, ખરેખરા પાપ છે, આત્માના દુશ્મન છે અને બંધના મુખ્ય કારણ છે. કર્ણાનયોગની અપેક્ષાએ સ્થિતિ અને અનુભાગના નિયામક તે ક્રોધમાન માયા લોભ છે. આત્મસિદ્ધિ પણ કહે છે અને સમયસાર પણ કહે છે. બંધ કેમ થાય છે બોલો? કર્મ બંધ ક્રોધાદિથિ હણે ક્ષમાદિકતે, પ્રત્યક્ષ અનુભવ સર્વને તેમાં શો સંદેહ. જીવ વર્તતા ક્રોધાદિમાં સંચય કર્મ નો થાય છે, સૌ સર્વદર્શી એ રીતે બંધન કહે છે જીવને. સર્વજ્ઞ ભગવાન અને જ્ઞાની ગણધર આચાર્ય ભગવંતોએ આમ કહ્યું છે, લેવું છે.
એમણે કહ્યું છે એટલે જેવું છે તેવું ભગવાને કહ્યું છે. ભગવાને કહ્યું એટલે માનવું એમ નથી, ભગવાને કહ્યું કેમ માનવું, કારણ કે જેવું છે તેવું ભગવાનના જ્ઞાનમાં આવ્યું અને એવું એમને વાણીનો અતિશય હતો, તેથી તેવું એમનું વાણીમાં પણ આવ્યું. અને ગણધર આદિ બહુ જ મહાન હતા એટલે એનો આશય સમજીને વર્તમાન અત્યારે પણ મોક્ષ માર્ગ આપણા માટે છે. આપણું કામ કાઢી શકાય એટલો મોક્ષ માર્ગ અત્યારે છે. સાહેબ હું તો એવું વિચારું છું કે હમણાં તો આ ભાવમાં તો કંઈ થાય એવું છે નહીં, આ તો કળિયુગ છે અને આ તો બહુ આ માઠો કાળ છે અને અત્યારે કોઈ જ્ઞાની સંતો ધર્માત્મા દેખાતા નથી, એટલે હું તો હમણાં થોડાક સારા ભાવ કરી અને ઘરડો થઈશ ને એટલે પછી ધર્મ કરીશ અને પછી મરીને પછી અહીંથી મહાવિદ્ય ક્ષેત્ર જઈશ ને પછી મારું કલ્યાણ. કે તે જેટલું કીધું તે બધું જૂઠું છે કે આવું બોલો છો, વોટ ડુ યુ મીન ઇન યોર માઇન્ડ? ઘરડો થઈશ કે નહીં એ નક્કી નથી, માટે તારી એ વાત પર ચોકડી મૂકાય છે. જેણે યુવાનીમાં ને પ્રૌઢાવસ્થામાં ધર્મ ન કર્યો હોય તે ઘડપણમાં ધર્મ કરી શકે એવું બહારમાં થોડું ઘણું કરે એ રીંગણમાં શું? ધ ટાઈમ ઓફ ડેથ is the summation effect of what you have done during all your life. The time of death, what stands before us at the time of death, is the summation effect of what we have done all our life. માટે તેમ કીધું સાહેબ હમણાં તો કંઈ નહીં પણ ગરડો સાવ થઈ જઈશ પછી હું ધર્મ કરીશ અને ધર્મ કરીશ ને પછી સિમંદર સ્વામી અહીંથી સિમંદર સ્વામી પાસે જવાનું ભાગ્ય કોકને જ થાય. એને માટે કર્ણાયોગ જાણવો જોઈએ. અમારે મણિભાઈ બધું બહુ સમજાવે, કોક વાર આવું કો બા તમારે સમજવું હોય. એ 48 ભાવ કહે છે મનુષ્ય વધુમાં વધુ, અને એમાં પછી ભોગભૂમિના મેજોરિટી છે ને પછી જેટલા આર્ય જે કર્મભૂમિના મળ્યા એમાં પણ અનાર્યખંડમાં જ મેજોરિટી છે, એટલે આર્યખંડમાં તો માત્ર વધુમાં વધુ 2 કે 3 હોય, એમાં જો આ છેલ્લો હોય તો રામ બોલો ભાઈ રામ. હા, પેલી સ્થાવરની પર્યાયમાં ચાલ્યો ગયો તો ક્યારે નીકળે ખબર નહીં. માટે જે ક્ષણ 166 લીધું છે પૃષ્ઠ સંખ્યા 246 છે. માયિક સુખની પહેલો મુદ્દો જ છે, માયિક સુખની સર્વ પ્રકારની વાંછા ગમે ત્યારે પણ છોડ્યા વિના છૂટકો થવો નથી. અર્ધવિરામ. તો જ્યારથી એ વાક્ય શ્રવણ કરું ત્યારથી જ તે ક્રમનો અભ્યાસ કરવો યોગ્ય જ છે એમ સમજવું. ધ પોલિસી ઓફ પોસ્ટપોનમેન્ટ ઇઝ રિજેક્ટેડ and is not accepted by the great ones. Kram swikare chhe pan to ke sahib jo hu to mari paas to 5 lakh rupya chhe etle hamna to koi daan na aapi shaku wo mari paas 5 crore thashe ne tyare aapi are 5 lakh chhe no aapi shake kem 5 rupya 10 rupya 20 rupya bhav thya na kem aap આચાર્ય ભગવાન તો કડક છે એ બધું પદ્મનંદી પંચવિષ્ણુ જાણી લેવું. 6% એ હલકામાં હલકો શ્રાવક, 10% તે મધ્યમ શ્રાવક અને 25% તે ઉત્તમ શ્રાવક. એમ શક્તિ છે, ધર્મ તો કરી શકે છે પણ ભગવાનના વચનની શ્રદ્ધા નથી, સદગુરુના વચનની શ્રદ્ધા નથી અને સત્સંગની ઉપાસના નથી અને અંતરની સાચી જિજ્ઞાસા નથી કે મારે આ મનુષ્ય ભાવ સફળ કરવો છે. કારણ કે આમ લોકોની સામે જુએ છે કે કેવી રીતે જિંદગી સફળ થાય, તો બધું પછી બધી ખબર છે.
लोक प्रतिबंध ने स्वजन प्रतिबंध ने गौण कर्या विना आत्मकल्याण थाय नहीं, ए वात सवारे आवी गई थी जूनागढ़ना नसीम मेहता थी। तेना थी बहु कर्म उपार्जन था, कोना थी? क्रोध मान माया लोभ तीव्र सहित गणी लेवा। बहु कर्म उपार्जन थाय एटले प्रकृति स्थिति अनुभाग ने प्रदेश एवा बधा बहु लांबो समय संसारना जन्म जरा मरण ने आदि व्याधि उपाधि रूप दुख मळे एवा कर्मनु बंधन आत्माने थाय, आपणने थाय छे। जो आपणे करी हजार वर्ष तप कर्यु होय पण एक बे घड़ी क्रोध करे तो बधु तप निष्फळ जाय। अध्यात्मनी अपेक्षा एक हजार वर्ष तप कर्यु होय अत्यार तो ए प्रश्न उभो थतो नथी, कारण के 70-80 માં તો બધાની દાંડી ડૂલ થઈ જાય, કદાચ 80 પછી જીવે તો પણ અર્ધ મૃતક સમ બુઢાપનો, 70-75-80 પછી જીવે તો કેવો આપણને બધાને ખબર છે। પણ એક બે ઘડી ક્રોધ કરે, અહીંયા ક્રોધ એટલે તીવ્ર ક્રોધ કરે તો એમ સમજ, તે બધું તપ નિષ્ફળ જાય। નિષ્ફળ એટલે એના પ્રમાણમાં સમજી લેવું, એમ ઘણું બધું તપ બાહ્ય કરે અને જે પુણ્ય થાય, પણ તીવ્ર ક્રોધ આદિ ભાવો કરે તો એમાંનું ઘણું ખરું ફળ જતું રહે, માટે તેમ કરવું નહીં। માટે વધારે ધ્યાન શું રાખવું? પણ અંત મંગળ બોલીએ, ટૂંકમાં ક્રોધમાન માયા લોભાદી આત્માને આપણને તીવ્ર મુખ્ય બંધના કારણ હોવાથી આપણા જીવનમાં તે કરવા યોગ્ય નથી। માટે આચાર્ય ભગવાને મહાપુરુષોએ આપણને તે જીતવાનો ઉપાય કહ્યો છે, જેને ગાથા આવડતી હોય નિયમસાની સાથે બોલી શકે છે। જીતે ક્ષમાથી ક્રોધને વળી માર્દવેથી માનને આર્જવ થકી માયા ખરે સંતોષ દ્વારા લોભને। સદગુરુ દેવકી પરમ કૃપાળો દેવકી ત્રિલોકનાથ કી સબ સંતન કી આનંદ ઓ। સૂત્ર: હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું। હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું। હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું।